नमस्कार मित्रों, धोरण 12 ना गणित विषयना प्रकरण 5 सातत्य ने विकलन ना प्रथम लेक्चर में तमारू स्वागत छे। आ लेक्चर में एटले के लेक्चर 1 में आजे आपणे सातत्य अने केटलाक उदाहरण जोईशुं। चालो शुरू करिए छे प्रस्तावना। प्रस्तावना में आजे मतलब आ चेप्टर में शुं भणवानुं छे ये जरा लखीए छे। आ प्रकरण में आपणे पहला तो सातत्य जोईशुं, मतलब कंटिन्यूटी, पछी जोईशुं विकलनीयता, डिफरेंशियबिलिटी तथा तेमनी वच्चेना संबंध, एवी खूब ज अगत्यनी संकल्पनानो अभ्यास करीशुं। तेमनी वच्चेना संबंध छे, ए बंने वच्चे संबंध शुं छे एनी संकल्पनानो आपणे अभ्यास करवानो छे। वळी त्रिकोणमितीय प्रतिविधेयो एना विकलन जोईशुं, कारण के हवे तो आपणने त्रिकोणमितीय प्रतिविधेयो शुं छे ए आवडी गयुं छे। आपणे आगळना ध्रोणमां ध्रोण 11માં आ वस्तु जोई नहोती, हा एमां आपणे विकलन जोयेलुं, लक्ष जोयेलुं हने, लक्ष अने विकलन एक नवो पॉइंट अहींया सातत्य छे। हवे बीजा केटलाक विधेयोना विकलन एटले त्रिकोणमितीय प्रतिविधेयनुं विकलन छे। अने वधुमां आपणे घातांकीय विधेय एटले के एक्सपोनेन्शियल फंक्शन अने लघुगणकीय विधेय એટલે કે લોગેરિથમિક ફંક્શન એવા વિધેયો પણ પ્રસ્તુત કરવાના છે, એને પણ આપણે સમજવાનું છે। અને આ પ્રક્રિયામાં આપણે આગળ વધતા કેટલાક મૂળભૂત પ્રમેયનો પણ અભ્યાસ કરીશું, બરાબર છે। મૂળભૂત પ્રમેયો એ આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે કે મૂળભૂત પ્રમેયો શું છે તે। મુખ્ય વસ્તુ છે સાતત્ય, વિકલનીતા, ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલન અને ઘાતાંકીય અને લઘુગુણક વિધેયના વિકલન શીખવાનું છે આપણે આ આખા ચેપ્ટરમાં। આટલું છે આપણી પાસે। ચાલો મિત્રો શરૂ કરીએ છીએ સાતત્યથી। સાતત્ય એટલે શું? તો સાતત્યની સંકલ્પના અનુભવી શકાય તે માટે આ વિભાગની શરૂઆત આપણે બે ઉદાહરણથી કરીશું। સાતત્ય સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું, સમજો જરા। ઉદાહરણ એટલે કે વિધેય લઈએ છીએ આપણે એફ ઓફ એક્સ બરાબર 1, ક્યારે કે જ્યારે એક્સની કિંમત 0 અથવા 0 કરતાં નાની હોય। એફ ઓફ એક્સ બરાબર 2, ક્યારે કે જ્યારે એક્સની કિંમત 0થી મોટી હોય। આ વિધેય એફ એક્સ ક્યાં વ્યાખ્યાયિત છે? આખા આરમાં છે, બરાબર। જુઓ એક્સની કિંમત એટલે વિધેયનો પ્રદેશ, એટલે કે વિધેય ક્યાં વ્યાખ્યાયિત છે તે। તમને એમ પૂછ્યું કે વિધેય ક્યાં વ્યાખ્યાયિત છે, તો એનો પ્રદેશ શોધવાનો, અને પ્રદેશમાં કોણ હોય? એક્સ હોય, એટલે એક્સ શું છે? શૂન્ય પણ છે, લેસ દેન પણ છે અને ગ્રેટર દેન પણ છે। કોઈ પણ વાસ્તવિક સંખ્યા કેવી હોય? શૂન્ય હોય અથવા શૂન્ય કરતાં મોટી હોય અથવા શૂન્ય કરતાં નાની હોય, એ બધી સંખ્યા માટે વ્યાખ્યાયિત છે। તો તમે આ રીતે કહી શકો કે આ વિધેય ખરેખર વાસ્તવિક રેખા પરના પ્રત્યેક બિંદુ માટે વ્યાખ્યાયિત છે, વાસ્તવિક રેખા પરના પ્રત્યેક બિંદુ માટે વ્યાખ્યાયિત છે। ઓકે, હવે આ વિધેયનો આપણે આલેખ જોઈએ છે। જુઓ જરા, હું આલેખ દોરવા પ્રયત્ન કરું છું, મેં સરસ એવો પ્રયત્ન કર્યો છે બનાવવા માટે। ચલો પહેલાં એક્સ અક્ષ બતાવું છું, પછી એનો વાય અક્ષ બતાવું છું। વાય અક્ષ, વાય અક્ષ એટલે તમે એને એફ ઓફ એક્સ કહી શકો, ફરીથી વાય અક્ષને તમે એફ ઓફ એક્સ કહી શકો। આડી રેખા એટલે એક્સ અક્ષ, ઊભી રેખા એટલે એફ ઓફ એક્સ, બરાબર। હવે એફ ઓફ એક્સ ઉપર હું બે બિંદુ બતાવું છું, એક 1 આગળ ને એક 2 આગળ। કેમ? કારણ કે એફ ઓફ એક્સના મૂલ્યો બે જ છે, 1 અને 2, બરાબર। તો હું 1 આગળ લઉં છું 0 1, કારણ કે એફ ઓફ એક્સ ઉપર એક્સ એમ 0 હોય એટલે 0 1, અને 2 આગળ લઉં છું હું 0 2, બરાબર છે। હવે હું શું કરું છું કે એફ ઓફ એક્સનો આલેખ દોરું છું। એફ ઓફ એક્સ બરાબર 1 એનો આલેખ દોરું પહેલાં, પણ એફ ઓફ એક્સ બરાબર 1 છે ક્યારે? કે જ્યારે એક્સની કિંમત 0 અથવા 0થી નાની, એટલે કે એક્સની કિંમત 0 ને 0થી નાની એટલે ડાઈ બાજુ આવશે ને। જો જરા આલેખ બનાવું છું એનો, આ આલેખ છે એફ ઓફ એક્સ બરાબર 1 કે જ્યાં એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0નો આલેખ છે, બરાબર છે। હવે બીજો અડધો આલેખ દોરું છું, એફ ઓફ એક્સ બરાબર 2. હવે તમે સમજી ગયા હશો કે એફ ઓફ એક્સ બરાબર 2 ક્યાં આવશે, જો એને પણ દોરું છું હું। એફ ઓફ એક્સ બરાબર 2 આલેખ અહીંયા આવશે, જો જરાલું પોલું મીનનું બી બતાવ્યું છે, હા 0 2 આગળ। કેમ? કારણ કે 0 આગળ 2 નથી એની કિંમત, 0 આગળ તો 1 કિંમત છે ને, એટલે નીચેના આલેખમાં એ આવી ગયું છે। 0 આગળનું જે બિંદુ છે એ નીચેના ભાગમાં આવી ગયું છે, વાદળી કલરની લીટી છે એમાં, લાલ કલરની લીટીમાં ત્યાં 0 આગળ આલેખ નથી, એટલે પોલું મીનનું બતાવ્યું છે, બરાબર। અને બાકીની બધી કિંમતો એટલે કે એક્સની કિંમત 0થી મોટી હોય એના માટે એફ ઓફ એક્સ કેવો લેવાનો છે, તો 0 કરતાં મોટો લેવાનો છે, દેખાય છે આપણને સ્પષ્ટ, ત્યાં સમજાય છે? આલેખને સમજવાનો છે તો જ તમે લખી શકશો, તો જ વિચારી શકશો કે શું કરવાનું છે,
बराबर छे। ओके चलो जरा हवे आगळ लईए छे। आलेख परथी जोई शकाय छे, आलेख ने जुओ बराबर, आलेख परथी जोई शकाय छे के एक्स अक्ष परना एक्स बराबर जीरो सिवायना, एक्स अक्ष पर एक्स बराबर जीरो छे एना सिवायना जीरो नी नजीक, परंतु डाबी बाजूनी बात करूँ छू, फरीथी जीरो नी नजीक परंतु डाबी बाजूनी संख्याओ लईए आपणे, तो ए संख्याओ लईए छे माइनस 0.1, माइनस 0.01, माइनस 0.001 माटे। तो आना माटे विधिनું મૂલ્ય શું મળશે? એક મળશે ને બે, જીરો થી ડાબી બાજુ કોઈ પણ સંખ્યા લેશો તો એ બધી જ સંખ્યા એટલે એક્સ માટે એક્સ બરાબર માઇનસ 0.1, એક્સ બરાબર માઇનસ 0.01, એક્સ બરાબર માઇનસ 0.001, એ બધા માટે એફ ઓફ એક્સનું મૂલ્ય શું મળશે? 1 મળશે। ઓબ્વિયસલી એ તો તમને સમજાય જ છે કે આ વસ્તુ શું છે તે આપણી પાસે। જ્યારે 0 થી નજીક પરંતુ જમણી બાજુની સંખ્યાઓ માટે, ફરીથી પહેલાં શું કર્યું, 0 થી નજીક ડાબી બાજુની સંખ્યા, હવે 0 થી નજીક ડાબીની સંખ્યા બધી ઋણ આવશે, પણ 0 ની ખૂબ જ નજીક લીધી, ફરીથી બોલું છું 0 ની ખૂબ જ નજીક, એ પ્રકારે હવે 0 થી નજીક પણ જમણી બાજુ લઉં છું, 0 થી નજીક જમણી બાજુ લે કેવી સંખ્યાઓ આવશે? બધી ધન, અને ધન સંખ્યા માટે મતલબ એક્સ ગ્રેટર ધેન 0 માટે તો એફ ઓફ એક્સનું મૂલ્ય કેટલું છે? 2 છે, તમને ખબર છે, દેખાય છે અહીંયા। તો જેવી કે 0.1, 0.01, 0.001, એના માટે વિધેયનું મૂલ્ય કેટલું છે? 2 છે, એના માટે વિધેયનું મૂલ્ય 2 છે। સમજાય છે? એમાં 0 લેવાનો નથી, 0 સિવાય, 0 ની ડાબી બાજુએ વિચાર્યું અને 0 ની જમણી બાજુએ વિચાર્યું। અહીંયા જુઓ જરા, આલેખ પણ એ પ્રકાર છે, 0 ની ડાબી બાજુ આલેખ છે અને 0 ની જમણી બાજુએ આલેખ છે। ચાલો મિત્રો સમજીએ છીએ આપણે શું સમજવાનું છે તે આલેખ વિશે સમજણ પાડી મેં તમને આગળની સ્લાઇડમાં, કે ભાઈ એક્સની કિંમત તમે શૂન્યથી ડાબી બાજુ લો છો, શૂન્ય જ લેવાનું, શૂન્યની ડાબી બાજુએ તો એફ ઓફ એક્સનું મૂલ્ય 1 મળે છે, અને શૂન્યની જમણી બાજુએ લઈએ તો એફ ઓફ એક્સનું મૂલ્ય 2 મળે છે। તો આપણે લક્ષની પરિભાષામાં લખીએ, ડાબી તથા જમણી બાજુના લક્ષની ભાષાનો ઉપયોગ કરતા આપણે એને કહી શકીએ કે ભાઈ વિધેય એફનું શૂન્ય માટે ડાબી બાજુનું લક્ષ, વિધેય એફનું શૂન્ય માટે ડાબી બાજુનું લક્ષ 1 છે અને જમણી બાજુનું લક્ષ 2 છે, બરાબર। આથી કહી શકો તમે કે ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન નથી, બરાબર છે। તો વિધેયનું એક્સ બરાબર 0 આગળનું મૂલ્ય તેના ડાબી બાજુના લક્ષ જેટલું છે। હા, પાછું આ એક મહત્વનું છે કે વિધેયનું એક્સ બરાબર 0 આગળનું મૂલ્ય તો પાછું મળે જ છે, આપણે આગળ બધી વાત કરી કે 0 ની ડાબી બાજુએ અને 0 ની જમણી બાજુએ, પણ એક્ઝેક્ટ 0 આગળ શું? તો વિધેયનું એક્સ બરાબર 0 આગળ મૂલ્ય તો મળે જ છે, એક્સ બરાબર 0 આગળ મૂલ્ય શું છે? એનું 1 છે, એ તો છે જ ને, એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 માટે એફ ઓફ એક્સ બરાબર 1 છે। હવે મુખ્ય વસ્તુ આ છે જરા, પણ જો આ વિધેયનો આલેખ મુક્ત હસ્ત રીતે દોરવામાં પ્રયત્ન કરીએ, આપણે કીધું કે વિધેય ક્યાં વ્યાખ્યાયિત છે? આખારમાં, બરાબર, આખા એક્સ અક્ષ ઉપર વ્યાખ્યાયિત છે। હવે જો આ આલેખ જે છે, તમે આલેખ તમે પેન્સિલ લઈને કાગળના સમતલમાં દોરો તો જુઓ 0 આગળ તમારે એને ઉપાડવો પડશે, હા કે ના, બરાબર। લાલ લીટી પૂરી થાય પછી નીચે આવીને પછી વાદળી લીટી બનાવવી પડશે ને આપણે, એ આ એક જ વિધેયનો આલેખ છે, છતાં વચ્ચે તૂટી ગયો છે, બરાબર છે, એ સ્પષ્ટ છે। જો આપણે આ વિધેયનો આલેખ મુક્ત હસ્ત રીતે દોરવાનો પ્રયત્ન કરીએ તો કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર તે શક્ય નથી બનતું, બરાબર। ખરેખર તો આપણને ડાબી બાજુથી શૂન્ય તરફ આવતા પેન ઉઠાવવી પડે, આથી આ શૂન્ય પાસે સતત ન હોય તેવા વિધેયનું ઉદાહરણ છે, બરાબર। આ વિધેય જે આપ્યું છે એ શૂન્ય આગળ જ ઉઠાવવી પડે ને ભાઈ, આપણે જુઓ જરા, ત્યાંથી આવો છો તમે અને પછી હવે આલેખ દોરો, શૂન્ય આગળ પહોંચો છો અને પછી પેન્સિલ ઉઠાવીને પછી ઉપર જવું પડશે, અથવા તો જમણી બાજુથી આવશો અને શૂન્ય આગળ પહોંચતા જ ત્યાં તમારે ઉઠાવવી પડશે। આ શૂન્ય પાસે સતત ન હોય તેવા વિધેયનું ઉદાહરણ છે। ચાલો મિત્રો બીજું ઉદાહરણ લઈએ છીએ આપણે। હવે આપણે એફ ઓફ એક્સ બરાબર 1 લીધો છે અને એફ ઓફ એક્સ બરાબર 2 લીધો છે। એફ ઓફ એક્સ બરાબર 1 ક્યારે લેવાનો છે? જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે, અને એફ ઓફ એક્સ બરાબર 2 ક્યારે લેવાનો છે? જ્યારે એક્સ બરાબર 0 હોય ત્યારે। આના દ્વારા વિધેય વ્યાખ્યાયિત છે, આવા વિધેયનો આપણે વિચાર કરીએ છીએ। ચલો આલેખ દોરીએ છીએ, એક્સ એક્સ દોરું છું, વાયક્સ દોરું છું, બંને બિંદુ બતાવું છું, જુઓ 0 1 અને 0 2,
बराबर छे। हवे एफ ऑफ एक्स बताइए छे, विधेय एफ ऑफ एक्स तो पहला डाइवर्जन नो भाग लीधो छे मैं, बराबर। ए डाइवर्जन नो भाग एटले शू, तो एफ ऑफ एक्स बराबर वन, एक्स लेस देन जीरो, बराबर छे। शून्य आगे तो एनो आलेख अलग ज छे, एक्स बराबर जीरो हो तो बे लेवानो छे, एटले मैं पोलू मींडू कर्यु छे, बराबर। जमणी बाजू नो भाग बताऊँ छू, तो जमणी बाजू एक्स ग्रेटर देन जीरो हो त्यारे पण शू वन ज लेवानो ने, कारण के वन क्यारे छे, शून्य सिवाय एक्स नॉट इक्वल टू जीरो हो त्यारे वन लेवानो, मतलब शून्य सिवाय बधा माटे वन लेवानो छे, बराबर छे। એટલે જમણી બાજુએ f ઓફ x બરાબર 1 આવશે, અને જે x ગ્રેટર ધેન 0 આવશે, બરાબર છે। હવે જુઓ જરા f ઓફ x બરાબર 2 નો આલેખ દોર્યો છે, માત્ર ક્યાં આવશે, x બરાબર 0 આગળ આવશે, એનો આલેખ પણ આપણે બતાવ્યો છે કે f ઓફ x બરાબર 2 ક્યારે, કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે છે આપણી પાસે। હવે આ વિધેય પણ વાસ્તવિક રેખાના પ્રત્યેક બિંદુએ વ્યાખ્યાયિત છે, ખબર શું પડે x ની કિંમત, x ની કિંમત જુઓ જરા શૂન્ય આગળ, અને x ની કિંમત શૂન્ય થી મોટી અને શૂન્ય થી નાની, એના માટે f ઓફ x ના મૂલ્યો છે જ આપણી પાસે, એટલે આ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે જ। હવે ખાસ મહત્વની વાત કે x બરાબર 0 આગળ ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન છે અને એની કિંમત 1 છે, બરાબર ને। 0 આગળ લક્ષ એટલે x બરાબર એક્ઝેક્ટ 0 ની વાત નથી કરતા આપણે, 0 આગળ લક્ષ મતલબ x ની કિંમતો શૂન્ય તરફ જઈ રહી છે, અને x ની કિંમત જ્યારે શૂન્ય તરફ જઈ રહી હોય ત્યારે એફ ઓફ એક્સ નું મૂલ્ય શું બની રહ્યું છે એ એનું લક્ષ। તમે એક્સ ની કિંમત શૂન્યથી નાની લો અને પછી વિધેય ઉપર જાઓ તો એફ ઓફ એક્સ નું મૂલ્ય શું મળશે, છેક સુધી તમને એફ ઓફ એક્સ નું મૂલ્ય એક જ મળવાનું છે, અને જો તમે એક્સ નું મૂલ્ય શૂન્યથી મોટું લેશો અને તમે એફ ઓફ એક્સ નું મૂલ્ય શોધશો તો એ પણ શું મળવાનું છે, વન જ મળવાનું છે, બરાબર છે। એ ખાસ મહત્વનું છે આપણી પાસે, એક્સ બરાબર ઝીરો આગળ ડાબી અને જમણી બાજુના લક્ષ સમાન છે અને કિંમત કેટલી છે, એક। હા, અહીંયા 11માનો પ્રશ્ન છે કે ભાઈ શૂન્ય આગળ આ વિધેયનું લક્ષ છે, તો હા શૂન્ય આગળ આ વિધેયનું લક્ષ છે જ, અને કેટલું છે, એક। આગળના દાખલામાં, આગળના ઉદાહરણમાં શૂન્ય આગળ લક્ષ હતું ના, કેમ, કારણ કે એનું ડાબું લક્ષ એક હતું અને જમણું બાજુનું લક્ષ બે હતું, ડાબા અને જમણા લક્ષના જો અલગ અલગ મળે તો એ લક્ષનું અસ્તિત્વ નથી, અહીંયા લક્ષનું અસ્તિત્વ છે। પરંતુ શું થાય છે કે વિધેયનું એક્સ બરાબર ઝીરો આગળ મૂલ્ય બે છે, વિધેયનું એક્સ બરાબર ઝીરો આગળ મૂલ્ય બે છે, અને આ જ મહત્વનું છે કે જે જમણી અને ડાબી બાજુના લક્ષ જેટલું નથી, અને માટે જ આ વિધેય સતત નથી એમ કહી શકાય। અને હા, બીજો એક મહત્વનો પોઈન્ટ કે તમે જો અહીંયા પેન્સિલથી આ આલેખ દોરો તો શૂન્ય આગળ ઉઠાવ્યા સિવાય તમે દોરી શકશો નહીં, કેમ, શૂન્યનો આલેખ તો બે ઉપર છે ને, બગડા ઉપર, ઝીરો બે આગળ છે, એટલે તમને એ પણ ખબર પડે કે આ વિધેય શૂન્ય આગળ અસતત છે, બરાબર છે। એટલે સાતત્યની વ્યાખ્યા હવે સમજાય એવી બની છે કે ડાબું લક્ષ મળે, જમણું લક્ષ મળે, અને પાછું એ સંખ્યા આગળ એનું મૂલ્ય મળે, એ ત્રણેય જો સમાન મળે, કારણ કે જો આ ઉદાહરણમાં શું મળ્યું છે કે એક્સ બરાબર ઝીરો આગળ મૂલ્ય કેટલું મળ્યું છે, બે, જો એક્સ બરાબર ઝીરો આગળ મૂલ્ય વન મળ્યું હોત તો એ બિંદુ આપોઆપ નીચે ઝીરો ઝીરો વન ઉપર જ આવી જાત અને આખો આલેખ સંધાઈ જાત ત્યાં, હે ને। એટલે ડાબું અને જમણું લક્ષ સરખું મળે તો તમે સતત ન કહી શકો, હા લક્ષ મળે છે એમ કહી શકો, સતત કહેવા માટે જ્યાં તમે લક્ષની વાત કરી રહ્યા છો, અહીંયા આ દાખલામાં એક્સ બરાબર ઝીરો આગળ, ઝીરો આગળ પણ જો મૂલ્ય, ફરીથી બોલું છું, ઝીરો આગળ પણ જો મૂલ્ય તમને એના જેટલું મળે તો તમે કહી શકો કે આ વિધેય એના પ્રદેશમાં સતત છે। આથી આ પણ એક્સ બરાબર ઝીરો આગળ સતત ના હોય આ વિધેયનું ઉદાહરણ છે, અને સામાન્ય રીતે સાહજિક રીતે તમે કહી શકો કે જે વિધેયનો આલેખ નિશ્ચિત બિંદુ આસપાસ કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર દોરી શકીએ તે વિધેયને તે નિશ્ચિત બિંદુ આગળ સતત છે એમ કહેવાય, બરાબર છે। આ તો સામાન્ય ખ્યાલ થયો આપણી પાસે, ગણિતમાં આ ખ્યાલ નહીં ચાલે આપણો, એકદમ સાચું છે કે ભાઈ આલેખ પણ એ આલેખ દોરી શકતા નથી એવું ન લખી શકાય, એની આપણે સાબિતી આપવી પડે। ચલો હવે આ બે ઉદાહરણથી આપણે એની વ્યાખ્યા આપવા માટે તૈયાર થઈ ગયા છે। આ વાત આપણે ગાણિતિક રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય, ચલો જરા દર્શાવીએ છીએ। વ્યાખ્યા એકમાં ધારો કે એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે, અને સી એ એફના પ્રદેશનું કોઈ એક બિંદુ છે। એક પહેલા વિધેય લીધું એફ, એફ કેવું છે તો વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે,
અને સી પાછો ક્યાં આવેલો છે? સ્મોલ સી, નાનો સી, એક સંખ્યા છે, એ એફના પ્રદેશની કોઈક સંખ્યા છે, કોઈક બિંદુ છે, એવું કહ્યું છે. જો હજુ જો જો એક વિધેય લીધું છે. હવે આ વિધેયની સાથે તેની વ્યાખ્યા આપી રહ્યા છીએ. જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી થાય, આ એફ ઓફ સી એટલે શું? વિધેયનું સી આગળ મૂલ્ય, બરાબર સમજજો. એફ ઓફ સી એટલે શું? વિધેયનું સી આગળ મૂલ્ય. અને ડાબી બાજુએ જે લખ્યું છે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ, એ શું છે? તો વિધેયનું સી આગળ લક્ષ. વિધેયનું સી આગળ મૂલ્ય તમને કેવી રીતે મળે? તો વિધેયમાં સી મૂકવાથી. ફરીથી બોલું છું, વિધેયનું સી આગળ મૂલ્ય કેવી રીતે મળે? તો વિધેયની અંદર એક્સની જગ્યાએ સી મૂકો એટલે મૂલ્ય મળે. જ્યારે લક્ષ આખી અલગ વસ્તુ છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ એ શું છે? તો વિધેય એફ ઓફ એક્સનું એક્સ બરાબર સી આગળ લક્ષ છે. જો આ બંને સમાન, એટલે કે લક્ષ અને મૂલ્ય, વિધેયનું સી આગળ લક્ષ અને વિધેયનું સી આગળ મૂલ્ય જો સમાન હોય તો એફ એ સી આગળ સતત છે એવું કહી શકાય. વ્યાપક રીતે કહીએ આપણે તો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એક્સ બરાબર સી આગળ વિધેયના મૂલ્યનું અસ્તિત્વ હોય અને તમામ મૂલ્યો સમાન હોય તો વિધેય એક્સ બરાબર સી આગળ સતત છે તેમ કહેવાય. તેના ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એક્સ બરાબર સી આગળ વિધેયનું મૂલ્ય, આ ત્રણેય સમાન મળે, આ ત્રણેયના અસ્તિત્વ હોય અને સમાન મળે, ફરીથી અસ્તિત્વ હોય અને સમાન હોય તો વિધેય એક્સ બરાબર સી આગળ, તો વિધેય એ એક્સ બરાબર સી આગળ સતત છે એમ કહેવાય. અને એને તમે આમ પણ લખી શકો કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ એફ ઓફ એક્સ, એટલે આ વિધેયનું ડાયવર્જન લક્ષ થયું, ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી પ્લસ એફ ઓફ એક્સ, એટલે આ વિધેયનું જમણી બાજુનું લક્ષ થયું, અને બરાબર એફ ઓફ સી, એટલે આ વિધેયનું સી આગળ મૂલ્ય થયું, કિંમત, એફ ઓફ સી એટલે વિધેયની સી આગળ કિંમત છે. આ ત્રણેય જો સમાન હોય તો વિધેય એફ એ, વિધેય એફ એ સી આગળ સતત છે એમ કહેવાય. અને જો એફ એ સી આગળ સતત ના હોય તો આપણે એફને સી આગળ અસતત કહીશું અને આપણે સીને વિધેય માટેનું અસાતત્યનું બિંદુ કહીશું. એફને સી આગળ અસતત કહીશું અને સીને વિધેય માટેનું અસાતત્યનું બિંદુ કહીશું. ચાલો શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 5.1, એનો પહેલો દાખલો. સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ બરાબર 5x-3, એક્સ બરાબર 0, એક્સ બરાબર -3 અને એક્સ બરાબર 5 આગળ સતત છે, એવું સાબિત કરવાનું છે. ઓકે, સાબિત કરવા શું કરીશું? ધારો કે એક્સ બરાબર 0 આગળ સતત બતાવવું છે તો આપણે એક્સ બરાબર 0 આગળ એનું લક્ષ શોધીશું અને એક્સ બરાબર 0 આગળ એનું મૂલ્ય શોધીશું. બંને સમાન થાય તો સતત છે, બહુ સહેલું છે આપણી પાસે. ચાલો લઈએ છે, અહીં એફ એ એક્સ બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે. પહેલા તો આ લખવાનું છે, મતલબ એફ એ એક્સ બરાબર 0 આગળ મળે છે કેમ, એફનું મૂલ્ય એક્સ બરાબર 0 આગળ મળે છે કે કેમ, પહેલાં આપણે એ લખવાનું છે. એ લખ્યા પછી તથા એનું મૂલ્ય લખવાનું છે, કેટલું મૂલ્ય મળે છે તે. તો એફ ઓફ 0 બરાબર એફ ઓફ 0, એક્સની જગ્યાએ 0 મૂકો એટલે કેટલા મળશે? -3. ચલો હવે એનું લક્ષ શોધીએ. હવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 0 આગળ લક્ષ શોધવાનું છે. કોનું? વિધેય એફ ઓફ એક્સનું. ચલો તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0, અહીંયા એફ ઓફ એક્સ વિધેય જે આપ્યું છે એ લખવાનું. શું છે? 5x-3. અને આપણે આ ધોરણ 11 જોઈ ગયા છીએ કે આ સુરેખ વિધેય છે, એમાં ડાયરેક્ટ સીધું લક્ષ મૂકી શકાય છે, એટલે એક્સની જગ્યાએ 0 લખી શકાય છે. આ એક્સની કિંમત નથી મૂકી આપણે, એક્સનું અહીંયા લક્ષ મૂક્યું છે એટલે આનું પણ આપણને લક્ષ મળે. લક્ષ કેટલું મળશે? -3. એટલે અહીંયા જોઈ શકાય છે કે એક્સ આગળ વિધેયની કિંમત અને એક્સ આગળ વિધેયનું લક્ષ બંને સમાન છે. એટલે આમ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 બંને સમાન મળે છે. એટલે માટે એફ એ
एक्स बराबर जीरो आग सतत है। सारू चलो बीजो पॉइंट जो है एक्स बराबर माइनस त्रण आग तो अही एफ ए एक्स बराबर माइनस त्रण आग व्याख्यायित है। व्याख्यायित होव मतलब ते संख्या आग विधेय एफ नु मूल्य मळवो तथा एनु मूल्य पण अहीं शोध देवानु तथा एफ ऑफ माइनस थ्री बराबर चलो एक्स की जगह माइनस त्रण मूकवानो अहीं माइनस त्रण एक्स की जगह माइनस थ्री एटले बराबर केटला मळशे आपणने माइनस पंदर माइनस त्रण एटले माइनस अठार। आ शुं शोध्युं आपणे माइनस त्रण आगळ एफ नु मूल्य शोध्युं। हवे आपणे एक्स बराबर माइनस त्रण आग लख शोधीए। चलो तो हवे क्या लख शोधवानुं कीधुं मैं तमने माइनस त्रण आग एटले एक्स टेन्स टू माइनस थ्री एफ ऑफ एक्स आपणे शोधवानो। चलो लई लईए छे लिमिट एक्स टेन्स टू माइनस थ्री एफ ऑफ एक्स एटले शुं फाइव एक्स माइनस थ्री छे। अने आ केवुं विधेय छे सुरेख विधेय तो एमां लक्ष मूकी शकाय तो एक्स जे छे त्यां एनु लक्ष मूकीए छे किंमत नहीं एनु लक्ष मूकीए छे एटले बराबर आवशे माइनस पांच त्रण पंदर माइनस त्रण एटले बराबर केटला थया माइनस अठार। एटले हवे जोई शकाय छे के बंने केवा छे समान एटले आम आम लिमिट एक्स टेन्स टू माइनस थ्री एफ ऑफ एक्स बराबर एफ ऑफ माइनस थ्री એટલે માટે તમે કહી શકશો કે એફ એ માટે એફ એ એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ સતત છે બરાબર છે। ઓકે હવે તમારે જે બાકી રહ્યો એક્સ બરાબર પાંચ આગળ એ જાતે ગણવાનું છે। એક્સ બરાબર પાંચ આગળ સતત છે કે કેમ એ તમારે જાતે ગણવાનું છે। चलो दाखला नंबर बे लीए छे स्वाध्याय पांच पॉइंट एक नो विधेय एफ एक्स नु एक्स बराबर त्रण आग सातत्य चर्चो ऊपर नी जेम सेम छे अपनी पास। चलो लीए छे अहीं एफ ए एक्स बराबर त्रण आग सतत छे सॉरी आग व्याख्यायित छे જ્યાં આગળ આપણે સાતત્ય શોધવાનું હોય ત્યાં આગળ વ્યાખ્યાયિત છે કે નહીં એ પહેલાં જોવાનું અને તથા એની કિંમત પણ લખી દેવાની તથા એફ ઓફ થ્રી બરાબર એફની એક્સ બરાબર ત્રણ આગળ કિંમત। ચલો આ રહ્યું બે ત્રણનો વર્ગ નવ માઇનસ એક એટલે નવ દુ અઢાર માંથી એક જાય એટલે સત્તર આ એની કિંમત શોધી। હવે શું કરવાનું યાદ કરો બરાબર છે એનું લક્ષ શોધવાનું તો હવે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ થ્રી ત્રણ આગળ લખ શોધવાનું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ થ્રી એફ ઓફ એક્સ એટલે શું એ વિધેય જે છે તે આપણી પાસે એટલે ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન ચલો ઇઝ ઇક્વલ ટુ આ બહુપદી વિધેય છે બહુપદી વિધેયમાં તમે લક્ષ મૂકી શકો એટલે અહીંયા નવ માઇનસ એક બરાબર સત્તર એટલે તમે જોઈ શકો છો કે આમ એ બંને સમાન છે એટલે આમ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ થ્રી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ થ્રી છે એટલે માટે તમે કહી શકો કે વિધેય એફ એટલે માટે એફ એ એક્સ બરાબર ત્રણ આગળ સતત છે। ઓકે ચલો એક્ઝામ્પલ નંબર ત્રણ લઈએ છીએ શું કહ્યું છે નીચેના વિધેયો સાતત્ય માટે ચકાસો આ વિધેયો સાતત્ય માટે ચકાસવાનું છે એમાં પહેલો લઈએ છીએ એ હવે જો ઉપરના બે દાખલામાં સાતત્ય ક્યાં ચકાસવાનું હતું એ આપેલું એક્સ બરાબર ઝીરો આગળ એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ એક્સ બરાબર પાંચ આગળ એક્સ બરાબર ત્રણ આગળ અહીંયા એવું કહ્યું નથી તો એનો મતલબ કે આપણે વિધેયને એના પ્રદેશમાં ચકાસવાનું છે
ફરીથી વિધેયને એના પ્રદેશમાં ચકાસવાનું છે. આ વિધેય એફનો પ્રદેશ શું છે? આર. કેવી રીતે ખબર પડી? કે આપણે હંમેશા આરથી જ શરૂ કરવાનું. આરમાં વ્યાખ્યાયિત છે કે નહીં તો એનો પ્રદેશ કહેવાય. આરમાં વ્યાખ્યાયિત ન હોય તો આ આરમાં વ્યાખ્યાયિત નથી. કેમ? કારણ કે તમે એક્સ બરાબર 5 લેશો તો છેદમાં 0 થાય ને, એટલે અવ્યાખ્યાયિત થાય. મતલબ એફનો પ્રદેશ શું છે? તો આર માઇનસ 5. આરમાંથી 5 કાઢી નાખવાનો છે. આર માઇનસ 5 એ આનો પ્રદેશ છે. જો જરા આનો પ્રદેશ શું છે? તમે કહેશો કે આર માઇનસ માઇનસ 5 છેદમાં એક્સ પ્લસ 5 છે ને, એટલે શૂન્ય ક્યાં થાય? માઇનસ 5 આગળ. એટલે અહીંથી આપણે માઇનસ 5ને દૂર કરવાનો છે. આ વિધેયનો પ્રદેશ આર માઇનસ માઇનસ 5 છે. ચલો આનો પ્રદેશ શું છે? આર. આ વિધેયનો પ્રદેશ આર છે. મેક્સિમમ વિચારવાનો છે કે આ વિધેયનો પ્રદેશ આર છે. એટલે આ બધા વિધેયનું સાતત્ય આપણે આરમાં ચકાસવાનું છે. તો હવે આરમાં ચકાસવા માટે શું કરવાનું તે જોઈએ છે. પહેલાં તો આપેલ વિધેય કહી દેવાનું છે કે અહીં એફ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. ધારો કે સી કોઈક વાસ્તવિક સંખ્યા છે. અહીંયા આપણને કઈ વાસ્તવિક સંખ્યા આગળ આપણે ચકાસવાનું છે એ આપેલું છે. એક્સ બરાબર 3 આગળ, એક્સ બરાબર 0 આગળ, એક્સ બરાબર માઇનસ 3 આગળ. પણ અહીંયા એવું કહ્યું નથી, તો આપણે આરમાં ચકાસવાનું છે. તો હવે શું કરવાનું? ચકાસવાનું ક્યાં? આવી એક વાસ્તવિક સંખ્યા સી લઈ લેવાની અને સી આગળ ચકાસવાનું. અને સી તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. મતલબ કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ એ વિધેય સતત કે અસતત થાય એ નક્કી કરવાનું છે. અને જો સતત થઈ જાય તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે, મતલબ આરમાં સતત છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ સતત છે એટલે આરમાં સતત છે એવું કહી શકાય. ઓકે, હવે સી આગળ સતત છે કે અસતત એ ચકાસવા શું કરવાનું? આપણે ફરીથી પાછું આ રીતે સી આગળ કિંમત શોધવાની અને સી આગળ લક્ષ શોધવાનું. ચલો અહીં એફ ઓફ સી બરાબર શું મળશે? આ છે એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5. તો શું મળશે આપણને? સી માઇનસ 5. વળી અથવા તો હવે આપણે શોધીએ છીએ એનું લક્ષ ક્યાં? સી આગળ. તો હવે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર શું લખવાનું? એક્સ માઇનસ 5 બરાબર. આ તો કેવું સુરેખ વિધેય છે અથવા બહુ બધી વિધેય છે, એટલે એક્સની એક્સનું લક્ષ સી છે એ લખી શકાય. એટલે સી માઇનસ 5. અને જોઈ શકાય છે કે બંને સમાન છે જ. એટલે આમ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. એટલે માટે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સી માટે એફ સતત છે. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સી માટે એફ સતત છે એટલે કે માટે એફ સતત વિધેય છે. માટે એફ સતત વિધેય છે. એફ સતત વિધેય છે મતલબ શું? એફ એના પ્રદેશમાં, એનો પ્રદેશ એટલે કોણ? આર. એ બધું સમજી લેવાનું. એફ એ સતત વિધેય છે મતલબ એફ એના પ્રદેશમાં સતત છે, મતલબ એફ એ આરમાં સતત છે એવું કહી શકાય. એને સાતત્ય ચકાસવાનું કીધું છે ને, એટલે એફ એ સતત વિધેય છે એવું સાબિત થઈ જાય છે. ઓકે, આજે આટલા સુધી. બાકીનું આવતીકાલે, આવતા પીરિયડમાં, આવતા લેક્ચરમાં. આવજો.